મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ પ્રેરિત અમૃત મહોત્સવને સજાનંદનગર ખાતે ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંસ્થાના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવ સાથોસાથ ભારતની આઝાદીના પંચોતેર વર્ષ અનુસંધાને અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે એક સુભક સમન્વય છે સ્વામિનારાયણ ગુરુકુળની સંસ્થા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથોસાથ મૂલ્યનિષ્ઠ સંસ્કારોનું સિંચન કરવાનું પણ ઉમદા કાર્ય કરી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાની સાથે ઉચ્ચ માનવ મૂલ્યો પણ પ્રાપ્ત કરે છે જે વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું હાલ આપણે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં આપણે સૌ પ્રબળ રાષ્ટ્રભાવના સાથે સહભાગી બનીએ તેવું આહવાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે રાજકોટ ગુરુકુળની આજે બીજમાંથી વટપૃક્ષ સમાન એક સંસ્થા બની ગઈ છે મેં ગુરુકુળની કામગીરીને નજીકથી જોઈ છે તેમના ગુરુકુળ વિશાળ અને છે સ્વામિનારાયણ સંસ્થાના સિદ્ધાંતોને વાગોળતા તેમણે કહ્યું સિદ્ધાંતો જે દેશમાં નારીનું સન્માન થાય છે ત્યાં વાસ નિશ્ચિત છે ભારતીય સન્માન વર્ષોથી કરવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોનું માતા બહેનો દીકરીઓ પ્રત્યેનું આદર સન્માન જોઈને હું પ્રભાવિત થયો છું તેઓ મંદિર બનાવીને પૂજા પૂરતું સીમિત નથી પરંતુ કુરિવાજો વિરુદ્ધ કામ કરે છે આરોગ્ય માટે જરૂરી સાધન સુવિધા પૂરી પાડે છે બાળકોને ભણાવે છે ગાયોનું અને ધર્મનું રક્ષણ કરે છે માતાઓનું સન્માન કરે છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ